સ્વસહાય જૂથની મહિલાઓ અને નાના ખેડૂતોની ક્ષમતા વર્ધન માટે કામ કરતી સંસ્થા કેર ઇન્ડિયા અને એચડીએફસી બેંક પરિવર્તનના સંયુક્ત ઉપક્રમે છોટાડીપુરના દરબાર હોલ ખાતે કૃષિ ઉપયોગી સાધન સહાય આપવામાં આવી છે. નોટ ફોર પ્રોફિટના ધોરણે આરોગ્ય, આજીવિકા, શિક્ષણ, આપત્તિ રાહત જેવા ક્ષેત્રે જીવન બચાવ, સામાજિક સુરક્ષા સક્ષમ કરવી અને ગરીબી હટાવવાના ધ્યેય સાથે દેશના 19 રાજ્યોમાં કામ કરતી સંસ્થા કેર ઇન્ડિયા દ્વારા એચડીએફસી બેંક પરિવર્તનના નાણાકીય સહયોગથી છોટાડીપુર અને પાવીજેતપુર તાલુકાના 45 ગામોમાં ખેતી, પશુપાલન, જળજમીન સંરક્ષણ, સ્વસહાય જૂથોનું મજબૂતીકરણ અને તેના માટે એન્ટરપ્રાઇઝ ઉભી કરવાના વિષય ઉપર કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે 10 ગામો વચ્ચે સ્થાપિત કસ્ટમ હાયરિંગ સેન્ટર અને કોમન ફેસિલિટી સેન્ટરના સ્વસહાય જૂથોને રોટાવેટર, થ્રેસર, કલ્ટિવેટર, રિંગ પડલર, કરપ સહિતની કૃષિ ઓજારોનું વિતરણ કરવામાં આવ્યું. આ કૃષિ સાધનો ભાડે આપી સ્વસહાય જૂથને બહેનો સારી એવી આવક મેળવી આર્થિક રીતે સશક્ત બને. કાર્યક્રમમાં પશુપાલન વિભાગના નાયબ નિયામક ડોક્ટર સ્નેહલ પટેલ, મદદનીશ ખેતીવાડી અધિકારી સુનિલ પટેલ, આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેક્ટર સુદેશા રાની પંડિત, એચડીએફસી બેંકના મેનેજર, સ્વસહાય જૂથના TLM અને સ્વસહાય જૂથની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં યોજનાનો લાભ લઈ આર્થિક રીતે સક્ષમ બનેલ જૂથોની બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મોહસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર. કેર ઇન્ડિયા સંસ્થાએ એચડીએફસી બેંક પરિવર્તનના નાણાકીય સહયોગથી છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકો અને પાવી જેતપુર તાલુકાના 45 ગામોમાં નાના ખેડૂતોના ક્ષમતાવર્ધન માટેનું કાર્યક્રમ કરી રહ્યું છે. આ કાર્યક્રમની અંદર અમે નાના ખેડૂતો, SHGના બહેનો, પશુપાલકો, મરઘાપાલકો એમની આજીવિકા સુધરે એ હેતુથી અમે એમને તાલીમો આપી નાના મોટા વ્યવસાય ઊભા કરવા માટે નાણાકીય સહયોગ કરવો વગેરે પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ. તો આજનો જે કાર્યક્રમ હતો એ ખાસ કરીને જે અમે કસ્ટમાઇઝિંગ સેન્ટર એટલે કે ખેતીની અંદર મિકેનાઇઝેશન કરવા માટે ખેડૂતોને મદદરૂપ થાય અને મંડળને એની એક આર્થિક આવક ઊભી થાય એ હેતુથી યોજવામાં આવેલો હતો. તો અત્યાર સુધીમાં અમે આ વિસ્તારની અંદર 14 કસ્ટમાઇઝિંગ સેન્ટરો ઊભા કર્યા છે, સાથે સાથે 17 જેટલી નર્સરીઓ ઊભી કરી છે અને 65 જેટલા સ્વસહાય જૂથોને નાના મોટા લઘુ ઉદ્યોગો સ્થાપવા કરવા માટેની સહાય કરવામાં આવેલી છે. અંતે આ કાર્યક્રમનો હેતુ છે કે આ વિસ્તારના ખેડૂતો, SHG અને જે પશુપાલકો છે એમની આવકમાં વધારો થાય અને એ લોકો પગભર થાય અને એમનું જીવન ધોરણ સુધરે એ હેતુ છે. મારું નામ રમેશ મકવાણા છે અને કેર ઇન્ડિયાના છોટાઉદેપુર પ્રોજેક્ટમાં હું પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્યરત છું.